સ્થાન દ્વારા અમદાવાદમાં પ્રકૃતિવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે તથા કાર્યક્રમ પ્રકૃતિનું રક્ષણ કરવા તે અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો જેમાં વન તથા વન્યજીવોનું સંરક્ષણ જીવ સૃષ્ટિ સંતુલન પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું યુવા શક્તિને સાંસ્કૃતિક જ્ઞાન અને નૈતિક મૂલ્યો પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે પર્યાવરણના ક્ષેત્ર પ્રશ્નો હવે દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા છે કારણ કે ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન જે કહીએ છીએ એને ઉદ્યોગ સાથે સંબંધ છે કઈ રીતે આપણે શહેરીકરણ કરીએ છીએ એની સાથે સંબંધ છે કઈ રીતે આપણે વન અને બીજું જીવને આપણે બચાવીએ છીએ એની સાથે સંબંધ છે પાણીનો વપરાશ કઈ રીતે કરીએ છીએ એની સાથે સંબંધ છે એટલે આજે પર્યાવરણ અને માનવીનું જીવન એ બે છૂટી વસ્તુ જ નથી આપણા આપણી જૂની સંસ્કૃતિમાં આપણે આવું સમજતા હતા પણ અત્યારે એવું લાગ્યું કે જાણે પર્યાવરણ પર્યાવરણ છે ને આપણે આપણે છીએ એ એક ખ્યાલ ખોટો હતો એ પાછો અત્યારે લોકો સીધો કરે છે અને એમાં આપણે યોગદાન આપવાનું છે કારણ કે આપણી વસ્તી એટલી બધી છે અને આપણે જે જાતનું નુકસાન કરી શકીએ છીએ એટલું મોટા પ્રમાણમાં છે કે એના માટે હવે કંઈ કુદરતને કહેવું કે પર્યાવરણ તમે તમારી જાતને સાચો અમે જે કરવું હશે કરીશું ઘણા પ્રશ્નો છે આજે આજે દરેક ગામમાં આપણે જોઈએ છીએ કે એક ગામને સસ્ટેનેબલ કેવી રીતે કરવું કે ગામમાં આવી જાતની કંઈ સમસ્યા આવે કે મુશ્કેલી આવે તો ગામના લોકો જ એને ઝીલી શકે એમાં કંઈ કરી શકે પાણીને માટેના પ્રશ્નો છે ખોરાકના પ્રશ્નો છે બી બિયારણના પ્રશ્નો છે આજે જ જુઓ તો સમસ્યા જે છે કે ઘણા લોકોએ વાવેતર કરેલું છે ગુજરાતમાં અને વરસાદ અટકી ગયો છે જેની પાસે પાણીની સગવડ નથી એ બધા જ પાક અત્યારે નુકસાનમાં પહોંચશે શું કરવું એટલે આ બધાને માટે આપણે એક જાતની તૈયારી એવી કરવાની છે કે જેનાથી લોકો આ પસાર થઈ શકે અને આત્મનિર્ભર થઈ શકે એક તો સુપ્રીમ કોર્ટે જ કીધું કે દરેક શિક્ષણમાં દરેક શિક્ષણના ધોરણ ઉપર પર્યાવરણ શિક્ષણ એટલે એન્વાયરમેન્ટ એજ્યુકેશન હોવું જ જોઈએ વધતાં આપણે જાત જાતના કાર્યક્રમો કરીએ છીએ પણ ખાસ કરીને એવા કાર્યક્રમો કરે છે કે જેમાં લોકો પ્રત્યક્ષ એ કરતા હોય ખાલી શિક્ષણ જ નહીં પણ શિક્ષણની સાથે કામ કરે પોતે પોતાના પોતાની આજુબાજુની જે જગ્યા છે એને બચાવવા પ્રયત્ન કરે તો લોકોને એક જાતનો આત્મવિશ્વાસ પણ આવશે કે અમારાથી આ વસ્તુ થઈ શકે છે અને જો દેશભર મેં કરવું હોય તો જુદા જુદા લોકો સાથે મળીને કામ કરે તો થઈ શકશે